જય માતાજી મિત્રો આજે આપણે ગલકા ખીચડી બનાવવાની છે તેના માટે મેં ગલકા લઈ લીધા છે અઢીસો ગ્રામ જેટલા ગલકા લીધા છે આ ગલકાને મેં ધોઈને લઈ લીધા છે હવે તેની છાલ ઉતારી લેવાની છે પહેલાં છાલ ઉતારી લઈશું છાલ ઉતારીને પછી આપણે એના ઝીણા ઝીણા કટકા કરી લઈશું હવે રીતે બધા ગલકાની છાલ ઉતારવાની છે પાત છાલ જ ઉતારવાની છે એકદમ ઠીક નથી ઉતારવાની અને મેં ખીચડી માટેના ચોખા લીધા છે અને અડધી વાટકી જેટલી મેં મગની દાળ લીધી છે બે કપ જેટલા ચોખા લીધા છે અને અડધી વાટકી જેટલા મગની દાળ લીધી છે પોતરાવાળી હવે આને આપણે મિક્સ કરીને ધોઈ લઈશું એથી ત્રણ વાર વોશ કરી લઈશું બેથી ત્રણ વાર વોશ કરી લીધું છે એની હવે આપણે ખીચડીનો વઘાર કરવાનો છે તેના માટે મેં પેન લઈ લીધું છે પેનમાં આપણે તેલ લઈ લઈશું એકથી બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવાયું છે હવે લસણની મેં કઢી લીધી છે ચારથી પાંચ લસણને ઝીણી ઝીણી કટ કરી લીધી છે લસણની કઢીનો વઘાર બહુ સરસ લાગે છે વઘારેલી ખીચડીમાં ગલકાની એક તમાલપત્ર લીધું છે અને બે સૂકા મરચાં લીધા છે લસણને થોડું બ્રાઉન થવા દઈશું બ્રાઉન થઈ જવાયું છે લસણ હવે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલા અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું રઈ અને જીરું ને તતડવા દઈશું હવે સિંગદાણા લઈ લેવાના છે અને લીલા મરચાં લઈ લઈશું એકથી બે લીલા મરચાંને મેં કટ કરી દીધા છે થોડું સાંતરી લઈશું લીલા મરચાંને હવે ગલકા ધોઈને લઈ લીધા છે મેં ઝીણા ઝીણા કટ કરી દીધા હતા હવે ગલકાને એકથી બે સેકન્ડ માટે તેલમાં સાંતરી લેવાના છે એ મસાલા કરીશું તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું ખીચડીનો મસાલો લીધો છે ચમચી સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું મસાલા સરસ તેલમાં સંતરાઈ જાય ત્યાં સુધી એકથી થી બે સેકન્ડ માટે કરીશું એકથી બે સેકન્ડ જેવું થઈ ગયું છે હવે ચોખાને મેં ધોઈને રાખ્યા હતા દાળની સાથે ધોઈ કેળાયા હતા એકથી બે વાર મેં વોશ કરી લીધા હતા હવે તે એડ કરી દઈશું આ ખીચડી આપણે એકદમ છૂટી બનાવવાની છે અને ગલકા આપણે મોટા મોટા રાખ્યા છે જેથી ગલકા ખીચડીમાં ગલકાનો ભાગ દેખાય તમે એકવાર આવતે ગલકા ખીચડી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે મારી ચેનલમાં વઘારેલી ખીચડીના રેસીપી છે જ મસાલા ખીચડી બનાવી છે વેજીટેબલ ખીચડી પણ બનાવી છે ને કાઠિયાવાડી મસાલા ખીચડી પણ છે ને આજે આપણે ગલકા ખીચડી બનાવી છે એક બે મિનિટ રવા દીધું હતું હવે પાણી એડ કરીશું ત્રણ ગ્લાસ જેટલું આપણે પાણી લઈ લઈશું કે આપણે છૂટી ખીચડી બનાવવાની છે એટલે બે કપ ચોખાને અડધી વાટકી જેટલા મગની દાળ હતી તે પ્રમાણે આપણે ત્રણ ગ્લાસ પાણી લીધું છે અને જો તમે ઢીલી ખીચડી બનાવી હોય તો ચાર ગ્લાસ પાણી એડ કરી દેવાનું રેગ્યુલર તમે ઘરે ખીચડી બનાવતા હોય તે પ્રમાણે માપ રાખવાનું હોય છે મિક્સ કરી લઈશું હવે એને ઢાંકી દઈશું અને પંદર મિનિટ માટે એને ધીમી આંચે થવા દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને ગલકા ખીચડીને મેં વચ્ચમાં એકવાર ફેરવી લેતી હતી જો એકદમ છૂટ્ટી છૂટી સરસ આપણી ગલકા ખીચડી બની ગઈ છે અને ગલકાના પીસ આપણે મોટા રાખ્યા હતા તેથી ગલકા ખીચડીમાં દેખાઈ રહ્યા છે એને ટેસ્ટી પણ લાગે છે ખાવામાં પણ હવે એને સર્વ કરીશું સર્વિંગ પ્લેટ પર લઈ લીધી છે ગલકા ખીચડી જ અને દહીં સાથે મેં સર્વ કરી છે જો કે સરસ બની ગઈ છે અને કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી ગલકા ખીચડીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ગલકા ખીચડી બનીને રેડી છે એકદમ હેલ્ધી એવી ગલકા ખીચડી બની ગઈ છે એકદમ ટેસ્ટી એવી હેલ્ધી કલકા ખીચડી